IVF એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કે જેને સામાન્ય રીતે ટેસ્ટ ટ્યુબ બેબી કહે છે એ એક પ્રકારની એસિસ્ટેડ રિપ્રોડક્શનની પદ્ધતિ છે જેમાં સ્ત્રી બીજને શરીરની બહાર કાઢી એના હસબન્ડના વીર્યથી એને ફલિત કરી અને ગર્ભ બનાવવામાં આવે છે અને આ બનાવેલા ગર્ભને ગર્ભાશયમાં પાછો મૂકવામાં આવે છે. આ પદ્ધતિથી સૌ પ્રથમ બાળક લુઈ બ્રાઉન નો જન્મ 1978માં થયેલો હતો અને અત્યાર સુધી એવું મનાય છે કે વિશ્વભરમાં 80 લાખથી વધુ બાળકોનો ટેસ્ટ ટ્યુબ બેબીથી જન્મ થયેલો છે. આ ઉપરાંત લુઈ બ્રાઉન પોતે પણ પ્રેગ્નન્ટ થઈ અને એણે પણ એક બાળકને જન્મ આપેલો છે, એટલે એ બતાવે છે કે ટેસ્ટ ટ્યુબના પ્રોસિજરથી જન્મેલા બાળકો કુદરતી પ્રેગ્નન્સીથી જન્મેલા બાળકોના જેમ જ તંદુરસ્ત અને નોર્મલ હોય છે. ટેસ્ટ ટ્યુબ પ્રોસિજરની શરૂઆત બંને હસબન્ડ અને વાઇફનું સંપૂર્ણપણે ચકાસણી કરીને શરૂ કરવામાં આવે છે. ત્યારબાદ એકથી વધુ સ્ત્રી બીજ બને એના માટે સ્ત્રીને 10 દિવસ આશરે સુધી હોર્મોનના ઇન્જેક્શનો આપવામાં આવે છે. આ ઇન્જેક્શનની અસર સારી થઈ કે નહીં તે માટે 2 અથવા 3 વખત સોનોગ્રાફી અને જરૂર જણાય તો બ્લડના રિપોર્ટથી ચકાસણી કરવામાં આવે છે. જ્યારે સ્ત્રી બીજ પ્રોપર રીતે તૈયાર થઈ જાય છે ત્યારે એનેસ્થેશિયાની અંડર એક સોનોગ્રાફીની મદદથી આ બીજને બહાર રિમૂવ કરવામાં આવે છે. બહાર તેને હસબન્ડના સ્પર્મ સાથે ફલિત કરી અને 5 દિવસ સુધી IVF લેબોરેટરીમાં વિકસવા દેવામાં આવે છે. આ 5 દિવસ પછી જે પણ ગર્ભ બનેલા હોય એમાંથી 1 અથવા 2 સારા ગર્ભને ગર્ભાશયમાં પાછા મુકાય છે અને વધારે ગર્ભ હોય તો એને ફ્રીઝ કરી અને ભવિષ્યમાં કામમાં આવે એ માટે રિઝર્વ કરવામાં આવે છે. તો આ ટેસ્ટ ટ્યુબ બેબી એટલે IVFમાં એક સ્ત્રીબીજ સાથે આશરે 50,000 વીર્યકણને મૂકવામાં આવે છે અને એમાંથી 1 વીર્યકણ બીજને ફર્ટિલાઇઝ કરે છે. તો અમુક કેસમાં એવું બને કે બીજ ફર્ટિલાઇઝ જ ના થાય, ફલિત જ ના થાય, અથવા પુરુષમાં 50,000 પણ વીર્યકણ ના હોય. તો આવા કેસીસ માટે એક બીજી પદ્ધતિ છે જેને ICSI ICSI ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન કહે છે. આ પદ્ધતિમાં એક સ્ત્રી બીજમાં 1 વીર્યકણને માઇક્રોસ્કોપની અંદર જોઈ અને ઇન્જેક્ટ કરવામાં આવે છે. એટલે આ પ્રોસિજર કરવાથી બીજને ફલિત થવાની શક્યતા વધી જાય છે અને એવા પુરુષો કે જેમાં 50,000 પણ વીર્યકણ ના હોય તેને માટે આ પ્રોસિજર કરવામાં આવે છે.